અને એક આપણા માટે શું થઈ ગયું બે ઉપરાય છે પણ એના માટે શું કે નિશ્ચિત ચોક્કસ નિશ્ચિત ચોક્કસ ચોક્કસ નક્કી કરેલા આધારે અથવા નક્કી કરેલી રકમે આપણે એને ચૂકવવું પડે છે જે કંપની માટે ખર્ચ થશે અને ડિબેન્ચર હોલ્ડર માટે આવક થશે જો ડિબેન્ચર છે બરાબર નીચેની હોય છે અને કંપની માટે ખર્ચ ગણાય જ્યારે ડિબેન્ચર હોલ્ડર છે એના માટે શું આવક ગણાય છે આ ઉપરાંત કંપની નક્કી કરેલી શરતો અનુસાર ડિબેન્ચર પર મળેલ નાણાં ભવિષ્યમાં ડિબેન્ચર હોલ્ડરને પરત કરશે જેની મર્યાદા આવી ગઈ અગત્યની બાબતમાં મર્યાદા આવી ગઈ કે ભાઈ દસ વર્ષ
હવે એની અંદર જો પેલું તારણવાળા ડિબેન્ચર આ પ્રકારના ડિબેન્ચર બહાર પાડવામાં આવે
અથવા તો બધી જ ગીરવે મૂકવામાં આવે છે. એટલે કે મિલકત પરનો બોજ ઉભો કરવામાં આવે છે. આ બોજ બે પ્રકારના હોય છે. બરોબર, કેવા? તો કે કંપનીની અંદર સાથે મિલકત છે એ ગીરે મૂકવી પડે. બે પ્રકારના, સ્થિર બોજ અને અસ્થિર બોજ. એની આપણે વાત કરી, સ્થિર બોજ જેમાં કંપનીની અમુક જ મિલકતો ગીરવે મૂકવામાં આવે છે, સ્થિર બોજ કોને કહેવામાં આવે છે? કેવા? અમુક જ મિલકત છે ગીરવે મૂકવામાં આવે છે. અસ્થિર મિલકત છે કે તરતો બોજ. હવે તરતો બોજ કયો? તરતો અસ્થિર મિલકત કયો? આની અંદર રાખીએ જોઈએ, જેમાં કંપની જેમાં સામાન્ય રીતે કંપનીની બધી જ મિલકતો ગીરવે મૂકવામાં આવે છે. જે કંપનીની નિશ્ચિત તારીખે ડિબેન્ચરની રકમ ના ચૂકવે તો આ રકમ મિલકતો વેચીને ડિબેન્ચર હોલ્ડરને તેમના નાણાં ચૂકવી દેવામાં આવે છે. અસ્થિર મિલકત અથવા તો અસ્થિર બોજ અથવા તો તરતો બોજ કોને કહેવામાં આવે? તો કે કંપની છે એની બધી જ મિલકતો ગીરવે મૂકવી પડે. અને કોઈ કારણસર કંપની જેના નાણાં ન ચૂકવી શકે આ બધી મિલકતો શું થઈ જાય? વેચાણ કરવામાં આવે. ડિબેન્ચર હોલ્ડર છે એના નાણાં ચૂકવવામાં આવે છે. જે ડિબેન્ચરને કારણવાળી મિલકત પર પ્રથમ ક્રમનો ગીરો અધિકાર હોય તેને પ્રથમ બોજના ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. શું કીધું છે આપણે? કે જે ડિબેન્ચરને કારણવાળી મિલકત, બરાબર, એ પ્રથમ ક્રમના મિલકત હોય. શું કહેવામાં આવે છે આપણે? પ્રથમ ક્રમના. જે ડિબેન્ચરને કારણવાળી મિલકત કરતાં બીજા ક્રમનો ગીરો અધિકાર હોય તેને દ્વિતીય ક્રમના તારણહારો અથવા ડિબેન્ચર હોલ્ડર કહેવામાં આવે છે. જો પહેલા અધિકાર આપ્યો હોય, પહેલા ક્રમમાં આવ્યો હોય તો પહેલા, અને બીજા હોય તો બીજા કહેવામાં આવે છે. હવે તારણ વગરના કે સાદા ડિબેન્ચર, હવે તારણ વગર કે છે, તારણ વગર આપણે જોયું એમાં મિલકત છે ગીરે મૂકવી પડે. હવે તારણ વગર એટલે શું? એની વાત કરીએ આપણે. કંપનીની કોઈ પણ મિલકત ગીરે મૂક્યા વગર ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે. આ ડિબેન્ચર રોકાણકારોની દ્રષ્ટિએ જોખમ ભર્યા કહેવાય છે. તારણ વગર અને એમાં કોઈ પણ પ્રકારના છે એ આપણે છે મિલકત ગીરે મૂકવાની છે. અને જમીનનો તફાવત તારણવાળા અને તારણ વગર, એટલે તારણવાળા એટલે શું? કે જેમાં મિલકત છે ગીરે મૂકવી પડે. જ્યારે તારણ વગરને એટલે શું? કે જેમાં મિલકત ગીરે મૂકવી પડતી નથી. ના મિલકતને કેમ આ ડિબેન્ચરને કેવા ડિબેન્ચર કહેવામાં આવે છે? તો કે જોખમ ભર્યા. તેથી આ પ્રકારના ડિબેન્ચર સામાન્ય રીતે જોવા મળતા નથી. કંપનીના વિશેષ સમયે તારણ વગરના ડિબેન્ચરને બિન સલામત લેનદાર તરીકે ઓળખવામાં આવે છે. અને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે બિન સલામત, એની કોઈ પણ જાતની સલામતી છે નહીં. હવે આપણે જોઈ બે પદ્ધતિની શક્યતા અને વિધિના આધારે. એમાં પહેલું જોઈએ રજિસ્ટર ડિબેન્ચર. કંપની ડિબેન્ચરનું રજિસ્ટર રાખે છે જેમાં ડિબેન્ચર હોલ્ડરના નામ, સરનામા તેમજ અન્ય વિગતો નોંધવામાં આવે છે. શું છે? કે ભાઈ રજિસ્ટર ડિબેન્ચર જેમાં કંપનીના ડિબેન્ચર લીધા છે, ડિબેન્ચર હોલ્ડરની તમામ માહિતી દર્શાવવામાં આવે છે. આ પ્રકારના ડિબેન્ચરની ફેરબદલી માટે યોગ્ય ફેરબદલી દસ્તાવેજ દ્વારા કંપનીના રજિસ્ટ્રેશનમાં નોંધણી કરાવવી જરૂરી છે. કંપનીના રજિસ્ટ્રેશનમાં જે ડિબેન્ચર હોલ્ડરનું નામ હશે તેની જ વ્યાજ અને ડિબેન્ચરની મૂળ રકમ છે એ પરત કરવામાં આવશે. શું કીધું છે? કે ભાઈ રજિસ્ટ્રેશન કરાવવું ખૂબ જ જરૂરી છે. આપણે જરૂર સમજો, ફોર એક્ઝામ્પલ તરીકે આપણે સ્કૂલમાં એડમિશન લઈએ ત્યારે આપણે રજિસ્ટ્રેશન જે આ નંબર તમને આપવામાં આવ્યો, રજિસ્ટ્રેશન કરવા માટે વ્યાજ ખૂબ જ છે. આ ક્લાસમાં છે, બારમામાં છે, અગિયારમાં છે, દસમામાં છે. એવી જ રીતે કંપનીની અંદર ડિબેન્ચર હોલ્ડર છે, ડિબેન્ચર, તો એનું પણ રજિસ્ટ્રેશન કરવામાં આવે છે. બીજું બેરર ડિબેન્ચર, બરાબર, એની અંદર શું જોઈએ આપણે? બેરર ડિબેન્ચર. આ પ્રકારના ડિબેન્ચરની ફેરબદલી કરવા માટે કંપનીના ચોપડે નોંધણી કે વિધિ કરવામાં આવતી નથી. બેરર ડિબેન્ચરની નોંધ છે ક્યાંય કરવામાં, રજિસ્ટ્રેશનની અંદર કરવામાં આવતી નથી. ખરીદનારે નાણાં આપી વેચનાર પાસેથી ડિબેન્ચર ખરીદી લેવાના હોય છે. આમ બેરર ડિબેન્ચર ચલણી નોટ જેવા છે જેની સાદા હસ્તાંતર દ્વારા ફેરબદલી
માણસની અંદર પ્રશ્ન પૂછો હોય તો પૂછી શકે કે ભેરા વિવેચન કોના જેવા છે અથવા તો ભેરા વિવેચન નું સ્વરૂપ કેવું છે તો કે ચલની નોટો જેવો કે ચલની નોટ જોઈએ છે danger.
Thank you.